હેલો, કેમ છો બધા? સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. આજનો બ્લોગ છે ઇન્ફોર્મેટિવ બ્લોગ. સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, આ બ્લોગ છે સ્પેશિયલી જે અપકમિંગ ઇન્ટેકની અંદર યુકે આવવાના છે એઝ અ સ્ટુડન્ટ, કે જાન્યુઆરી ઇન્ટેક કહો અથવા તો તમે સપ્ટેમ્બર ઇન્ટેક કહો. તો હું લાઈક એના રિલેટેડ જે મારો અનુભવ છે અહીંયા યુકેની અંદર લાસ્ટ 1 યરનો, તો એ હું તમને શેર કરીશ. તો આપણે મુખ્ય લાઈક 3 વસ્તુની આપણે આજે વાત કરવાના છીએ કે ભાઈ અહીંયા આવીને અકોમોડેશન કઈ રીતે ફાઇન્ડ કરવું, એના પછી જોબ કઈ રીતે ફાઇન્ડ કરવી, અને એના પછી અહીંયા યુનિવર્સિટીની અંદર કઈ રીતે એક્ઝામ ને શું હોય છે, તો હું તમને આ બ્લોગની અંદર સમજાવીશ એઝ પર માય એક્સપિરિયન્સ. તો લાઈક તમે ફ્રેન્ડ્સ અહીંયા શરૂઆતમાં આવો અથવા તો અહીંયા આવતા પહેલાં જે બધા સ્ટુડન્ટ અકોમોડેશન સર્ચ કરતા હોય રહેવા માટે, તો અહીંયા યુકેની અંદર છે ને સ્ટાર્ટિંગ 400થી બી થાય છે. એટલે 400થી સ્ટાર્ટિંગ લઈને 400થી 500ની અંદર તમને શેરિંગ અકોમોડેશન અહીંયા ગર્લ્સ હોય કે બોયઝ હોય એને મળી જાય છે 400થી 500ની રેન્જની અંદર. એની અંદર લાઈક કોઈ જગ્યાએ વિથ ફૂડ હોય, વિથઆઉટ ફૂડ બી હોય છે. તો લાઈક એ લાઈક તમારે કઈ રીતે ફાઇન્ડ કરવું એ હું તમને કહું છું કે લાઈક તમે ઇન્ડિયા હોય અને તમારી વિઝા પ્રોસેસ અત્યારે તો લાઈક ડિસેમ્બર છે, તો અત્યારે મોસ્ટ ઓફ બધા સ્ટુડન્ટના વિઝા આવતા હશે, કારણ કે નેક્સ્ટ હવે જાન્યુઆરીમાં સ્ટડીઝ ચાલુ થઈ જાય. તો લાઈક જેના વિઝા આવતા હશે, લાઈક આ ટૂંકમાં સમયગાળો છે એ વિઝા આવવાનો છે, તો ઘણા બધાની ફાઇલ પ્રોસેસ હશે. તો લાઈક મારું બેસ્ટ સજેશન એ જ છે કે તમે અહીંયા જે ઓલરેડી તમારું કોઈ ફ્રેન્ડ સર્કલ હોય અથવા તમારા સગાવાલા હોય, લાઈક તમારા ફ્રેન્ડના ફ્રેન્ડ કોઈ હોય, તો એવી રીતે કોઈ તમે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે અથવા તો વોટ્સઅપ થ્રુ તમે અહીંયા જે ઓલરેડી રહે છે એનો તમે કોન્ટેક્ટ કરો, અને એ જ તમને બેસ્ટ રહેશે અહીંયા અકોમોડેશન ફાઇન્ડ કરવા માટે. કારણ કે અહીંયા ઓલરેડી જે લોકો રહેતા હશે લોકલી એને બધી ખ્યાલ હોય કે ભાઈ કઈ જગ્યાએ અકોમોડેશન છે, અથવા એની આગળ એવા કોઈ ગ્રુપ હોય. અહીંયા ઘણા બધા યુકેની અંદર એવા ઘણા બધા વોટ્સઅપ ગ્રુપ છે અકોમોડેશન માટે, કે લાઈક આપને જે પ્રેફર હોય કે ભાઈ મને આવી રીતેનું અકોમોડેશન જોઈએ, તો એવી રીતે ટૂંકમાં અલગ અલગ તમને બધું મળી જાય, એક સસ્તું અને સારું, અને થોડુંક તમે તમારી રીતે સર્ચ કરજો એના કરતાં થોડુંક ઝડપી તમને મળી જશે. તો એવી રીતે તમે કોઈનો અહીંયા કોઈનો પણ કોન્ટેક્ટ કરો ઇન્સ્ટાગ્રામ થ્રુ, કારણ કે અહીંયા યુકે જે બધા સ્ટુડન્ટ રહેતા હોય એ હેલ્પ તમને એવી રીતે મળી જ જશે. મને બી ઘણા બધા સ્ટુડન્ટ મેસેજ આવે છે, તો મારાથી લાઈક જેટલી લાઈક હેલ્પ થાય એટલી હું કરું છું. લાઈક તમે બધા મેસેજ કરો તો એવી રીતે હું બધાને લાઈક સપોર્ટ ના કરી શકું, કારણ કે મારે બી અહીંયા જોબને બધું ચાલુ હોય. તો લાઈક મારી જેટલી હેલ્પ થશે એટલી હું તમને કરીશ, અને લાઈક અકોમોડેશન કંઈ તમને લાસ્ટ સુધી લાઈક વિઝા આવી જાય ત્યાં સુધી અકોમોડેશન ના મળે. લાસ્ટમાં તમારે પછી વેબસાઇટનો સહારો લેવાનો કે લાઈક અંબર સ્ટુડન્ટ છે, એવી રીતે ઝૂપલા એ બધા જે અકોમોડેશનની વેબસાઇટ છે એની અંદરથી તમારે બુક કરી લેવાનું. પણ જો તમારે ચીપ બાય કરવું હોય તો આ જ વે છે કે ભાઈ તમે અહીંયા કોઈનો કોન્ટેક્ટ કરો અને એ તમારી માટે ફાઇન્ડ આઉટ કરી દે. તો વાત થઈ ગઈ અકોમોડેશનની, અને હવે આપણે નેક્સ્ટ ટોપિક છે જોબનો, કે લાઈક તમે અહીંયા આવી ગયા, અકોમોડેશન બી થઈ ગયું, બધું સેટઅપ થઈ ગયું, અહીંયા આવી ગયા પછી તમે જોબ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી. તો એઝ પર હું તમને મારો એક્સપિરિયન્સ કહું જોબનો. તો ફ્રેન્ડ્સ, હું લાઈક અહીંયા જ્યારે આવ્યો હતો યુકે, તો મેં મારી ફર્સ્ટ જોબ છે કે જે આપણે સ્ટુડન્ટ પાર્ટ ટાઈમ 20 અવર્સ કરી શકે, તો એ જોબ કઈ રીતે ફાઇન્ડ કરવી. તો મેં ઓનલાઈન બી ઘણી બધી એપ્લિકેશન કરી હતી, પણ હું આવ્યો હતો ત્યારે બી લાઈક જોબ એટલી લાઈક ઇઝીલી નહોતી મળી જતી, થોડુંક હાર્ડ હતું, પણ એટલું હાર્ડ પણ નથી. તમારે તમારી રીતે સર્ચિંગ કરતું રહેવું પડે, પછી એપ્લાય કરવાનું. અને મારું તમને એક્સપિરિયન્સ કહું તો હું સેન્ટ્રલ લંડનની અંદર બહુ બધી જગ્યાએ કે હું ફિઝિકલી બધાને મળી અને અલગ અલગ કંપનીની અંદર તમારે વિઝિટ કરવાની, તમે જમે જે જે કંપનીની અંદર એપ્લાય કર્યું હોય તેનું તમારે આખું લિસ્ટ તૈયાર કરવાનું, અને એપ્લાય કર્યા પછી તમારી કંપનીની ત્યાં મુલાકાત લેવાની, જેથી કરીને તમને ઇઝીલી લાઈક કોઈ પણ કંપનીનો રિસ્પોન્સ મળે. તો એવી રીતે મેં સ્ટાર્ટિંગની અંદર એવી રીતે જ મારી ફર્સ્ટ જોબ અહીંયા લીધી હતી, કે ભાઈ પહેલાં ઘરે બેસીને ઓનલાઈન એપ્લાય કર્યું હતું, અને એના પછી હું ત્યાં લાઈક ફિઝિકલી જઈ અને પૂછી રહ્યો હતો કે ભાઈ આવી રીતે મને એક્સપિરિયન્સ છે, આ સ્કિલ છે મારી અંદર, અને હું આ બધું કામ કરી શકું છું. તો એવી રીતે તમને લાઈક સ્પીડીલી તમને રિસ્પોન્સ મળશે, કારણ કે અહીંયા સ્ટુડન્ટ બહુ બધા આવે છે, બહુ બધા, એટલે બધા ઓનલાઈન એપ્લાય તો કરે જ છે, પણ આવી રીતે કોઈ ફિઝિકલી લાઈક કોઈ મળવા નહીં જતું, તો એ તમને વધારે બેટર રહેશે. કારણ કે અહીંયા તમે ડાયરેક્ટ લાઈવ જાઓ તો કોઈ મેનેજરની સાથે તમે ડાયરેક્ટ વાત કરો તો એઝ કમ્પેર ડાયરેક્ટ ઓનલાઈન તમને રિસ્પોન્સ નહીં મળે, અને તમને ત્યાં મળી જાય તો તમને સ્પીડમાં ટૂંકમાં જોબ મળી જાય ઇઝીથી. તો આવી રીતે મારો એક્સપિરિયન્સ હતો કે મેં સ્ટાર્ટિંગમાં આવી રીતે જોબ કોઈ દીધી. પ્લસમાં તમે અહીંયા
અહીંયા અલગ અલગ ઘણી બધી એજન્સી છે, તો એ તમને અહીંયા આવીને તમે ઓનલાઈન સર્ચ કરશો જોબ એજન્સી, તો એ બધા એજન્સીની અંદર તમારું બીઆરપી આવી જાય. પછી તમારે બીઆરપી અને એનઆઈ નંબર આવી જાય પછી તમારે એની અંદર એપ્લાય કરી દેવાનું. અને બધા જે અલગ અલગ એજન્સી છે, ઘણી બધી એજન્સી છે અહીંયા, તો એની અંદર રજીસ્ટર કરી દેવાનું. એટલે એ લોકો લાઈક જ્યાં પણ વેકન્સી હશે એ પ્રમાણે તમને ગાઈડ કરશે કે ક્યારે તમારે જોબ સ્ટાર્ટ કરવી, એ બધું તમને એજન્સીવાળા કરી આપે. અહીંયા એજન્સીથી બી જોબ મળે છે, અને એન આ બધાથી બે જે ઇઝી હોય તો એ અમે તમને કીધું એવી રીતે. ઓનલાઈન એપ્લાય કરો, અને એપ્લાય કર્યા પછી તમે ડાયરેક્ટ ત્યાં એ કંપનીએ જઈ અને ત્યાંના મેનેજર અથવા એચઆરને મળીને ડાયરેક્ટ તમે વાત કરી શકો એમ, તો એ સૌથી ઇઝી વે છે. અને બીજી તમે એ વાત કહું કે ઘણા બધા સ્ટુડન્ટ એવું કહેતા હશે અહીંયાથી કે ભાઈ ઇઝી છે જોબ મળી જાવી એમ, તો એટલું ઇઝી નથી કે તમને ડાયરેક્ટ સ્ટાર્ટિંગમાં મળી જ જાય જોબ. કારણ કે જોબમાં અત્યારે અહીંયા સ્ટ્રગલ છે, કારણ કે બહુ બધા સ્ટુડન્ટ આવે છે ઇન્ડિયા અને બીજી બધી કન્ટ્રીમાંથી પણ અહીંયા આવે છે, તો એટલે લાઈક ટૂંકમાં હાર્ડ બી નથી પણ મળી જાય છે. તમારે આવા અલગ અલગ તમારે વે ફોલો કરવાના તો ઇઝીલી તમને જોબ મળી જશે, એટલું હાર્ડ નથી. પછી એ બધું તમારી સ્કિલ પર ડિપેન્ડ કરે કે તમને કેવી સ્કિલ છે, તમે કયા ફિલ્ડમાં જવા માંગો છો, તમારે કેવી જોબ કરવી છે એના માટે. એના પછી આપણે વાત કરીએ યુનિવર્સિટીની, તો ફ્રેન્ડ્સ યુનિવર્સિટીમાં અહીંયા એવું હોય છે કે મિનિમમ તમારે 2 દિવસ યુનિવર્સિટી જવાનું હોય છે. કોઈ જગ્યાએ 2 દિવસ હોય, 3 દિવસ હોય, 4 દિવસ બી હોય છે ઘણી યુનિવર્સિટીમાં, ડિપેન્ડ કરે કે યુનિવર્સિટીમાં તમે સ્ટડી કરો છો. તો અહીંયા લાઈક એજ્યુકેશન કેવું છે એની આપણે વાત કરીએ થોડી, કે એજ્યુકેશન છે ને એઝ કમ્પેર ટુ ઇન્ડિયા ટોટલી ડિફરન્ટ છે અહીંયા. તો અહીંયાનું એજ્યુકેશન તમને વાત કરું તો લાઈકથી 2 થી 3 દિવસ હોય છે ક્લાસીસ, અને નોર્મલી તમારે બસ જેમ ઇન્ડિયામાં આપણે અટેન્ડ કરતા ક્લાસ એવી રીતે અટેન્ડ કરવાના. અને અહીંયા જે સેમેસ્ટર આપણે ઇન્ડિયામાં કહીએ એવી રીતે અહીંયા એને ટર્મ કહે છે, ટર્મ 1, ટર્મ 2, ટર્મ 3 એવી રીતે. તો લાઈક ટર્મ વાઇઝ ફર્સ્ટ ટર્મ તમારું લાઈક ફિનિશ થઈ જાય તો એના પછી નોર્મલી કોઈ યુનિવર્સિટીની અંદર એક્ઝામ બી હોય છે અને કોઈ યુનિવર્સિટીની અંદર અસાઇનમેન્ટ બી હોય છે, બટ ડિપેન્ડ્સ ઓન યુનિવર્સિટી કેવી છે. તો લાઈક અસાઇનમેન્ટ હોય તો અસાઇનમેન્ટ તમારે બનાવી અને ઓનલાઈન જે સબમિશન ડેટ હોય ત્યારે યુનિવર્સિટીની વેબસાઇટની અંદર જઈ અને સબમિશન કરવાનું હોય. અને લાઈક પેલી એક્ઝામ હોય, રિટર્ન એક્ઝામ હોય તો એ લાઈક યુનિવર્સિટી જ હોય છે, પણ અત્યારે ઘણા બધા નિયમો અહીંયા ચેન્જ થાય છે. હું જ્યારે આવ્યું મારી યુનિવર્સિટીની અંદર ઓનલી ખાલી અસાઇનમેન્ટ જ હતું, એટલે કોઈ એવી રીતે રિટર્ન એક્ઝામ ને એવી નહોતી. તો એ એક ઇઝી, લાઈક રિટર્ન એક્ઝામ ના હોય તો થોડું ઇઝી થઈ જાય, કારણ કે મેઇન ફાયદો એ રહે કે અસાઇનમેન્ટ હોય તો તમે આપણે આપણા ટાઈમ ઉપર ઘરે બેસી અને ઇઝીલી લાઈક આપણે આપણા ટાઈમ ઉપર આપણા મૂડ ઉપર આપણે બધા ક્વેશ્ચન સોલ્વ કરીને અસાઇનમેન્ટ આપણે આપણી ટાઈમ પર આપણે બનાવી શકીએ એમ. અને રિટર્ન એક્ઝામ તો જેમ ઇન્ડિયામાં એવી રીતે બી હોય છે, અહીંયા ઘણી યુનિવર્સિટીની અંદર એવું પણ હોય છે કે 50% અસાઇનમેન્ટ બી હોય છે અને 50% રિટર્ન એક્ઝામ પણ હોય છે. તો ડિપેન્ડ્સ ઓન તમારે લાઈક તમે કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરો છો, લાઈક કેવી યુનિવર્સિટી સિલેક્ટ કરો છો એના ઉપર છે. અને યુનિવર્સિટી બધી સારી જ છે અહીંયા, વર્લ્ડ રેન્કિંગની અંદર મોસ્ટ ઓફ બધી યુનિવર્સિટી આવે છે, તો એજ્યુકેશન તો ફર્સ્ટ ક્લાસ છે. એટલે અને જે લોકો લાઈક શું કહેવાય એવું હોય કે અહીંયા યુકે આવીને અમારી સ્કિલ ઇમ્પ્રૂવ થશે કે નહીં એમ આફ્ટર સ્ટડી, તો થશે ડેફિનેટલી. પછી ડિપેન્ડ્સ ઓન તમે કેવું અહીંયા આવીને સ્ટડી કરો છો, તમારું કેવું ગ્રુપ બને છે, અને તમે લાઈક એ કોર્સની અંદર કેટલા ઇન્વોલ્વ છો એ બધા ઉપર તમારું આગળનું તમારું ફ્યુચર અહીંયા યુકેમાં કેવું બનશે, અથવા તો તમે બેક ઇન્ડિયા જાઓ તો ત્યાં, એ બધું ડિપેન્ડ્સ ઓન લાઈક તમારા ઉપર છે. તો આવી રીતે યુનિવર્સિટીની વાત થઈ, અને બસ જો આટલી ઇન્ફોર્મેશન હતી ખાસ, તો જે જાન્યુઆરી ઇન્ટેકમાં આવવાના છે એના માટે, અને પછી સપ્ટેમ્બર ઇન્ટેકમાં આવવાના છે એના માટે બી. આ ઇન્ફોર્મેશન જો સારી લાગી હોય તો મને કોમેન્ટની અંદર કહેજો, અને તમારે કંઈ આ ઇન્ફોર્મેશન આપી અને રિલેટેડ જો મારાથી કંઈ મિસ થઈ ગયું હોય અને તમારે કંઈ જાણવું હોય તો કોમેન્ટ કરજો, એટલે હું તમને લાઈક વિડીયોના માધ્યમથી અથવા તો કોઈ પણ રીતે હું તમને શેર કરીશ, અને હેલ્પ થયો હોય તો શ્યોર કોમેન્ટ કરજો. અને ચલો બસ આપણો બ્લોગ તો અહીંયા ફિનિશ થાય છે. આપણા જે 3 મેઇન ટોપિક હતા, અકોમોડેશન, જોબ અને યુનિવર્સિટી, તો ઓલમોસ્ટ બધું કવર થઈ ગયું છે. અને ચલો ઇન્ફોર્મેશન કેવી લાગી કોમેન્ટની અંદર કહેજો, અને મળી જવા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ટાટા બાય.